વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના દ્વિતીય સત્રના પહેલા પાઠનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સજીવો અને તેની આસપાસ. તો તેનો પહેલો મુદ્દો છે સજીવો અને તેનો વસવાટ, એટલે કે સજીવો છે તે ક્યાં વસવાટ કરે છે તેના વિશે. તો ઊંટ છે તે રણમાં વસવાટ કરે છે, કરચલો છે તે દરિયા કિનારે વસવાટ કરે છે, માછલી પણ દરિયામાં રહે છે, વાઘ અને સિંહ છે તે જંગલમાં રહે છે, ડોલ્ફિન છે તે દરિયામાં રહે છે, બાવળ, ખીજડો અને ખજૂર જેવી વનસ્પતિઓ છે તે મુખ્યત્વે રણ પ્રદેશમાં જોવા મળે છે. આ ઉપરાંત દેવદાર અને પાઇન જે વનસ્પતિ છે તે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. આમ આપણે જોયું કે દરેક સજીવ પોતાને અનુકૂળ હોય તેવી જગ્યાએ વસવાટ કરે છે, એટલે કે સિંહ છે તે જંગલમાં જ રહે, સિંહ છે તે દરિયામાં ના રહે, પોતાને અનુકૂળ હોય તેવી જ જગ્યાએ વસવાટ કરે. તો બાવળ, ખીજડો અને ખજૂર છે તે મુખ્યત્વે રણમાં જોવા મળે, તે પર્વતીય વિસ્તારમાં ના જોવા મળે. પર્વતીય વિસ્તારમાં દેવદાર અને પાઇન જેવી વનસ્પતિઓ જોવા મળે. આમ દરેક સજીવ પોતાને અનુકૂળ હોય તેવી જ જગ્યાએ વસવાટ કરે છે. તો હવે આપણે જોઈએ નિવાસસ્થાન અને અનુકૂલન. નિવાસસ્થાન એટલે કે સજીવ જે જગ્યાએ રહે છે તે જગ્યાને તેનું નિવાસસ્થાન કહેવાય, અને અનુકૂલન એટલે રહેવા માટે તે કેવી કેવી વિશેષતાઓ ધરાવે છે તેને તેનું અનુકૂલન કહેવાય. દરેક સજીવ પોતે જ્યાં વસવાટ કરે છે તેને અનુરૂપ તેની વિશેષતા ધરાવે છે. દાખલા તરીકે માછલી જોઈએ તો માછલીનું શરીર એવું હોય છે કે જેથી તે દરિયામાં કે પાણીમાં રહી શકે છે, અને ઊંટ જોઈએ તો ઊંટ છે રણ પ્રદેશમાં રહી શકે તેવી શરીરની રચના ધરાવે છે. આમ વનસ્પતિ કે પ્રાણીઓમાં જોવા મળતા ચોક્કસ લક્ષણો જે તેમને જીવવા માટે ઉપયોગી છે તેને આપણે અનુકૂલન કહીએ છીએ. હવે આપણે માછલી અને ઊંટના અનુકૂલોની સરખામણી કરીએ તો માછલીના અનુકૂલન જોઈએ તો તેના શરીરનો આકાર પાણીમાં રહેવા માટે અનુકૂળ હોય છે. શરીરનો આકાર કેવો હોય છે? તો કે પાણીમાં રહેવા માટે અનુકૂળ હોય છે, એટલે કે વહાણ જેવો આકાર હોય છે, જે શરીર જે પાણીમાં ઉપયોગી છે. શ્વસન માટે છૂઈ આવેલી હોય છે. માછલીમાં શ્વસન માટે શું આવેલું હોય છે? છૂઈ આવેલી હોય છે, જેને જાલર ફાટ પણ કહે છે. તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વસન માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત તરવા માટે માછલીમાં મીનપક્ષ આવેલા હોય છે. મીનપક્ષ દ્વારા તે તરી શકે છે. ત્યારબાદ દિશા બદલવા માટે તેની પૂંછડી હોય છે. આ ઉપરાંત શરીરમાં ભીંગડા આવેલા હોય છે, જેથી શરીર કોહવાઈ ન જાય. ભીંગડા શા માટે માછલીમાં જોવા મળે છે? તો કે શરીરને કોહવાવાથી બચાવી શકાય એટલા માટે ભીંગડા આવેલા હોય છે. તો આ હતા માછલીના અનુકૂલનો જે તેને પાણીમાં રહેવા માટે મદદરૂપ થાય છે. હવે આપણે ઊંટના અનુકૂલનો જોઈએ તો ઊંટ છે મુખ્યત્વે રણ પ્રદેશમાં જોવા મળે છે. મુખ્યત્વે રણ પ્રદેશમાં ઊંટ જોવા મળે છે. બીજા પ્રાણીઓ કરતાં ઊંટ છે તે રણ પ્રદેશમાં વધારે સારી રીતે જીવન જીવી શકે છે, એટલા માટે જ ઊંટ છે રણ પ્રદેશમાં જોવા મળે છે. તો રણ પ્રદેશમાં રહેવા માટે તેમાં કેવા અનુકૂલનો આવેલા છે? તો કે ઊંટને ખૂંધ હોય છે, જે ખૂંધમાં પાણીનો સંગ્રહ કરી શકે છે, અને આ પાણીનો તેને જરૂર પડે ત્યારે તે ઉપયોગમાં લઈ શકે છે. આ ઉપરાંત પગમાં ગાદી જેવી રચના હોય છે, જે રેતીમાં ચાલવામાં મદદ કરે છે. રણમાં મુખ્યત્વે રેતી જ હોય છે, જેથી તેને ચાલવામાં તકલીફ ન પડે એટલા માટે પગમાં ગાદી જેવી રચના હોય છે. બીજા પ્રાણીઓ કરતાં તે રણમાં સરળતાથી ચાલી શકે છે, એટલે જ ઊંટને રણનું વહાણ પણ કહેવાય છે. પગ લાંબા હોય છે, જેથી રણની ગરમીથી રક્ષણ મળે છે. પગ લાંબા હોય છે એટલે તેના શરીરને રણની ગરમીથી ખૂબ જ રક્ષણ મળે છે. બીજા પ્રાણીઓમાં એટલા બધા પગ લાંબા હોતા નથી, જેથી તે રણમાં રહે તો તેને ખૂબ જ ગરમી લાગે છે, જ્યારે ઊંટના પગ બીજા પ્રાણીઓની સાપેક્ષે લાંબા હોય છે. તે લાંબો સમય પાણી વગર જીવી શકે છે. તેને પરસેવો પણ વળતો નથી, જેથી પાણીનો ઓછો ત્યાગ કરી શકાય. આ ઉપરાંત ખૂબ જ ઓછી માત્રામાં તે મૂત્રનો ત્યાગ કરે છે. તો આ હતા ઊંટ અને માછલીના અનુકૂલનો. તો માછલીની એવી વિશેષતા હોય છે જે પાણીમાં તેને અનુકૂલન આપે છે, તેમજ ઊંટ છે તેની વિશેષતા છે તે રણમાં જીવવામાં મદદ કરે છે. તો હવે આપણે આવતા વિડીયોમાં નિવાસસ્થાન વિશે અભ્યાસ કરીશું.